સમય ચાર પ્રકારનો હોય છે. સમયને વાપરનારા ચાર પ્રકારના હોય છે. નંબર એક, કિલ ધ ટાઈમ, કિલ ધ ટાઈમ. નંબર બે, પાસ ધ ટાઈમ. નંબર ત્રણ, વેસ્ટ ધ ટાઈમ. એન્ડ નંબર ચાર, યુઝ ધ ટાઈમ. મોબાઈલ સેવા જાય, કિલ. વેરી ગુડ. તમે વાપરીને પણ બોલી શકો છો ખરા. કિલ ધ ટાઈમ. સમયને મારવા માટેનો સૌથી બેસ્ટમાં બેસ્ટ સાધન મોબાઈલ. કેટલો સમય જાય છે, કેટલો. મને અમદાવાદની અંદર એક શ્રાવક મળ્યા, મને કે મારા સાહેબ રોજના 800 મેસેજ આવે છે, ડિલીટ કરવામાં 2 સામાયિક જાય છે. કોઈ ભાષામાં બોલે છે? મેં કહ્યું 2 સામાયિક જાય. એટલે એનો અફસોસ એ હતો, કેવા એ માંગતો હતો, અમને 2 સામાયિક કરવાનું કેસો તો અમે નહીં કરીએ, પણ ડિલીટ કરવાનું કેસો તો અમારી 2 સામાયિક જેટલો ટાઈમ એમાં જાય છે. કેટલાય જણા એવા હશે કે જેના મોબાઈલમાં 2000 મેસેજ હજી ડાઉનલોડ કર્યા વગરના પડ્યા હશે. હશે કે નહીં? બ્લુટિક થઈ જ નથી. કઈ ટીક થઈ? અને બધા જ મેસેજ ડિલીટ કરવામાં સમય કેટલો. બકાએ એના દોસ્તને કીધું, યાર મોબાઈલ વોટ્સએપ આપણને જીવનમાં આગળ આવવામાં બહુ સહાયક બને છે. બોલો કે એ કઈ રીતના? સીધી વાત એ કે હું બેઠો તો નડિયાદ ઉતરવું તું, પણ આ વોટ્સએપનું ચેટિંગ કરવા બેઠો એમાં અમદાવાદ ક્યાં આવી ગયું ખબર જ ના. આગળ આગળ આ વિકાસ. તમારા ટાઈમની લાઈફને એને ડિસ્ટર્બ કરી નાખી. કોકે પૂછ્યું, તું વોટ્સએપ વાપરેશ? ઓલા એકદમ હતાશ સ્વરમાં કીધું, ના, વોટ્સએપ મને વાપરેશ. સમજાણું? આ યુટ્યુબ, આ ફેસબુક, આ ઇન્સ્ટા, તમે એને વાપરો છો કે એ તમને વાપરે છે?